અમદાવાદ શહેરની બજારોમાં દિવાળીના તહેવારના પગલે લોકોની ભારે ભીડ જોવા મળી તો લોકો કોરોનાને ભૂલ્યા હોય તેમ કોવિડ નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા નથી ત્યારે આ અંગે મંતવ્ય ન્યૂઝની ટીમે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી બેફામ ફરી રહ્યા છે કારણ કે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે જે રીતે લોકો ભીડ કરીને ફરી રહ્યા છે નિયમોનું પાલન નથી કરતા તો કેટલું હાનિકારક થશે તેની માહિતી મેળવીશું આપણે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સાથે સર શું કહેશો ગઈ સાલ આ જ રીતે કાળી ચૌદશ કાળ બનીને આવી હતી કારણ કે આજ એવી પરિસ્થિતિ હતી કે ગઈ સાલ પણ કેસો નહોતા પરંતુ એકાએક કાળી ચૌદશ બાદ જે કેસોનો રાફડો ફાટ્યો હતો ત્યારે આ વર્ષે શું કહેશો લોકોને તમારી વાત એકદમ સાચી છે ગયા વર્ષે આપણા અમદાવાદ માટે એવું કહીશું કે સેકન્ડ પીક દિવાળી ટાઈમમાં હતી અને આજના દિવસે એટલે કે ધનતેરસના દિવસે ગયા વર્ષે લગભગ 400 વધારે દર્દી દાખલ હતા અને ધીરે ધીરે કરીને ધનતેરસ કાળી ચૌદશ પછી દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ એ બધા જ દિવસોમાં વધારે ને વધારે દર્દીઓ ટ્રાયજમાં દાખલ થતા અને ટ્રાયજમાં દાખલ થતા એટલે કે સિવિયર ડિઝીઝ સાથે કે જેને આઈસીયુની જરૂર હોય એવા દર્દીઓ ત્યાં દાખલ થતા અને મને હજુ પણ યાદ છે કે કદાચ મેક્સિમમ એ છે ને એ ભાઈબીજના દિવસે 199 દર્દીઓ ટ્રાયજમાં દાખલ થયા અને એમ કરતાં કરતાં પાંચમે આખી હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હતી એટલે એ દિવસો કમ્પેર કરીએ તો આ વખતે ઘણી શાંતિ છે અત્યારે કોવિડ હોસ્પિટલમાં માત્ર એક દર્દી છે અને એ પણ સસ્પેક્ટેડ પોઝિટિવ દર્દી ઘણા બધા દિવસોથી આવ્યો નથી અને તમને યાદ છે આપણે પણ વચ્ચે ડિક્લેર કરેલું કે ફર્સ્ટ ટાઈમ એવું બનેલું 555 દિવસ પછી કે એક ઝીરો ડે આવ્યો છે કે એક પણ દર્દી કોરોનાનો દાખલ નહોતો તહેવાર છે આપણા માટે બહુ જ મહત્વનો તહેવાર છે ગયા વર્ષે આપણે તહેવાર ઉજવી નહોતા શક્યા અને અમારા હેલ્થકેર વર્કર રાત દિવસ જોયા વગર તહેવાર ઉજવવાની તો વાત દૂર રહી દર્દીઓને કેવી રીતે બચાવવા એ મથામણમાં એમની દિવાળી ક્યાં ગઈ એમને ખબર જ નહોતી પડી કોઈ પણ જાતની રજા લીધા વગર બધા જ લોકોએ પોતાની ચિંતા વગર લોકોની સેવા કરવામાં કહેવાય કે એમની દિવાળી એમને સમર્પિત કરેલી જ્યારે આ ટાઈમે શાંતિ છે ઘણી શાંતિ છે અને એ બધા માટે આપણે શું ભેગા મળીને એ જ કરવું પડશે કે વેક્સિનેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પર ખૂબ ભાર આપી અને હવે આવનાર આશંકા જે છે ત્રીજી લેવની એમાંથી આપણે પોતાની જાતને સંક્રમિત થતાં બચાવવું જોઈએ પોતાને બચાવશો ફેમિલીને બચાવશો તો કદાચ આપણે બહુ જ જલ્દી કોરોનાને હરાવી અને આવતા વર્ષની દિવાળી જે આપણા મિત્રો સાથે કે આપણા સગાવાલા સાથે સેલિબ્રેટ કરી શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ કેમેરામેન નીતિન બગડા સાથે માનસી પટેલ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ